આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય સાતેક જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે મુખ્ય આરોપી ભારતીય જનતા પાર્ટી ના નગરપાલિકાના સભ્ય દીપક પ્રજાપતિ તેની એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું જબરજસ્તી કરી હતી અને તે જ વખતે તે મહિલાના પતિ આવી જતા સમગ્ર ઘટના બહાર આવી હતી આ વખતે મારામારી પણ થઈ હતી ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી દીપુ પ્રજાપતિ નો પક્ષ લઈને એના બંને ભાઈઓ કમલેશ અને ભરત આ આજે બહુ બનનાર પીડિતા છે એના પતિ સાથે અને એના સગા સંબંધીઓ સાથે મારામારી કરી હતી અને સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી છે સાત જેટલા શખ્સો સામે હાલ આણંદ ટાઉન પોલીસે આ દીપુ પ્રજાપતિ જે મુખ્ય આરોપી છે એના બંને ભાઈઓની અટકાયત કરી છે અને આ દીપુ પ્રજાપતિ હાલ ફરાર છે બાપુ બ્રહ્મલીન થયા મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા સમાધિ યાત્રા સમયે ગાદી માટે વિવાદ શરૂ થયો ભવનાથ મહંત હરિગીરી ઇન્દ્ર ભારતી બાપુ નું જૂથ અને दत्तात्रेय મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિખવાદ ઉભો થયો

આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે સત્ય છે કે નથી કે શું છે એ પછી અમે જોશું

ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો કરાવ્યા અને કિશોરને બોલાવ્યા હતા એ કોઈ આવ્યો નહોતો એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા યોગેશ યોગેશ અમે અહીંયાથી લઈને ગયા તા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા સુરત જીમ એન્ડ સ્પા અગ્નિકાંડ બાદ મનપાના ફાયર વિભાગની શરૂ કરી છે કાર્યવાહી સુરત શહેરના તમામ જીમ એન્ડ સ્પામાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ હાથ ધરાઈ છે જીમમાં અને સ્પામાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટી બાબતે તપાસ કરવામાં આવી શહેરના તમામ ઝોનમાં ફાયર વિભાગની ટીમોએ ફાયર સેફ્ટીના સાધનો સહિતની ચકાસણી હાથ ધરી છે સાધનો અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ અમે ઇશ્યુ કરીશું એમને ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાયર એનઓસી તમે મેળવી લો છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કંઈ ઉપમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું રાજકોટ સમાચાર જાહેર રસ્તા પર અત્યાર કેક કટિંગ નવા એકસો પચાસ ફૂટ રોડ પર ચપ્પુથી કેક કટિંગનો વિડીયો વાયરલ થયો છે જાહેરમાં ચપ્પુથી કેક કાપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે રાજકોટની અંદરની આ ઘટના છે પહેલી વખત નહીં વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે રાત્રિના સમયે ધડાધડ ફટાકડા ફૂટી રહ્યા છે હાથમાં રાખીને ફટાકડા ફોડવામાં આવ્યા વાહનોને આડા પાર્ક કરી દેવામાં આવ્યા રસ્તો અડધો બ્લોક કરી દેવામાં આવ્યો ત્યારબાદ જાહેર રસ્તા પર છરી કાઢી અને કેક કટ કરવામાં આવી રહી છે ભાવનગરથી સમાચાર સાથે બનાવી ભારે પડી ગઈ છે બનાવનારની પોલીસે કરી છે અટકાય પોલીસે યુવક પાસે મંગાવી છે માફી છરી અને રિવોલ્વર સાથે બનાવી હતી રીલ્સ તો હાલમાં આ રીલ્સ વાયરલ થતા સવાલ ઊભા થયા હતા કાયદા વ્યવસ્થાને લઈને પણ પોલીસને ધ્યાનમાં આવતા પોલીસે યુવક પાસે માફી મંગાવી છે ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઉભો કર્યો મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓમાં મસ્મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈ વિવિધ બેનર સાથે વિરોધ કર્યો વડિયા કોંગ્રેસ નેતા કાર્યકરો અને આગેવાનોએ બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી તો આ તરફ ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો દુઃખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઇવે અને ટોપ થ્રી સર્કલથી મોલવાળા રોડનું કામ ઝડપી કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓમાં મસ મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી ત્યારે બેચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન પત્ર આપ્યું ઝડપથી બિસ્માર રોડના સમારકામની માંગ પણ કરાય છે ભાવનગર શહેરમાં મુખ્ય બે પ્રવેશ દ્વાર પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે નારી ચોકડી તરફ ફ્લાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આધેવડા તરફ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે બંને કામોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બંને કામો પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં આવેલ દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ થ્રી સર્કલથી મોલવાળા રોડનું કામ હાથ ધરવામાં આવેલ છે આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે ત્રણ મહિનાથી

અમરેલીમાં કોંગ્રેસે બિસ્મા રોડ લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યા વડીયા